thank you સૂકી તુવેરનું સ્વાદિષ્ટ શાક બનાવવા માટે મેં લીધી છે એક કપ સૂકી તુવેર આ રીતની લઈ લેવાની છે હવે એને પલાળવાની છે એને છથી સાત કલાક તમારે આ રીતે પાણીમાં પલાળી દેવાની છે જેથી એ ખૂબ જ સરસ રીતે બફાશે તુવેરોને પલાળવી ખૂબ જ જરૂરી છે તમે જોઈ શકશો પલાળશે એટલે એકદમ સરસ રીતે એ ફૂલી ગઈ છે તો કલર પણ બદલાઈ જશે પલળશે એટલે તો હવે આપણે એકવાર સારી રીતે ધોઈ લેવાની છે અને આનું બધું પાણી કાઢી લેવાનું છે પાણી કાઢીને મેં એને કૂકરમાં લઈ લીધી છે હવે આપણે એની અંદર પાણી ઉમેરીશું મેં બે ગ્લાસ પાણી એની અંદર ઉમેરી દીધું છે અને હવે આપણે એને બાફી લેવાની છે તો બે ગ્લાસ પાણી ઉમેરી દો પાણી ઉમેર્યા પછી એક ચમચી મીઠું ઉમેરી દઈશું કૂકરને ગેસની ઉપર રાખી લીધું છે ગેસની આંચ મીડિયમ રાખી છે ઢક્કન બંધ કરી દેવાનું છે અને પાંચ સીટી વાગે ત્યાં સુધીને એને બફાવા દેવાની છે પાંચ સીટી વાગી અને કૂકર એકદમ ઠંડુ થઈ ગયું છે ખોલી લઈએ આપણી તુવેર ખૂબ જ સરસ રીતે બફાઈ ગઈ છે તો આ રીતે તમારે ચેક કરી લેવાની જો કચાસ હોય તો તમારે ફરીથી એકથી બે વિસલ વગાડી લેવાની છે પણ ખૂબ જ સરસ રીતે બફાઈ ગઈ છે તો હવે આપણે આનું જે પાણી છે તે ફેંકવાનું નથી જેટલી જરૂર પડશે એટલે આપણે યુઝ કરીશું તો એક કઢાઈને ગરમ કરવાનું છે મેં એની અંદર ચાર મોટી જેટલું તેલ ઉમેર્યું છે તમે ઓછું તેલ પણ ઉમેરી શકો છો તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાઈ ઉમેરી દેવાની છે રાય ફૂટે પછી અડધી ચમચી જીરું ઉમેરી દઈશું હિંગ ઉમેરી દેવાની છે વન ફોર ટી સ્પૂન જેટલી હવે આપણે એક ડુંગળી ઝીણી સમારે લીધી છે મીડિયમ સાઇઝની લીધી છે હવે એને પણ આપણે ઉમેરી દેવાની છે ગેસની આંચ એકદમ સ્લો કરી દેવાની જો તમે ડુંગળી અને લસણ ના ખાતા હોય તો તમારે ખાલી આદુ મરચાંની પેસ્ટ લઈને પછી ટામેટા ઉમેરી દેવાના તો આપણે ડુંગળીને સારી રીતે આપણે શેકાવા દેવાની છે ડુંગળી થોડી થોડી શેકાવા આવે પછી એક ચમચી આદુ લસણ અને મરચાંની પેસ્ટ ઉમેરી છે ઉમેર્યા પછી સારી રીતે મિક્સ કરીને હજુ આપણે શેકાવા દેવાનું છે ગેસની આંચ મેં સ્લો જ રાખી છે અને તમે જોઈ શકશો કે ખૂબ જ સરસ રીતે ડુંગળી શેકાઈ ગઈ છે તો હવે આપણે બાકીના મસાલા કરવાના છે અડધી ચમચી હળદર ઉમેરી દઈશું એક ચમચી લાલ મરચું ઉમેરી દઈશું વન ટી સ્પૂન ધાનાજીરું પાવડર ઉમેરી દઈશું અને સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે અને એક અડધી સેકન્ડ જેવું મસાલાને આપણે શેકાવા દઈએ ત્યાર પછી એક ટામેટું જીનું સમારીને અંદર ઉમેરી દેવાનું છે મિક્સ કરીશું ટામેટું સોફ્ટ થાય ત્યાં સુધીને આપણે આ બધા મસાલાને શેકાવવા દેવાના છે અને વચ્ચે વચ્ચે આપણે આ રીતે હલાવતું રહેવાનું છે અને તમે જોઈ શકશો તેલ ખૂબ જ સરસ રીતે ઉપર આવી ગયું છે બધા જ મસાલા ખૂબ જ સારી રીતે શેકાઈ ગયા છે હવે આપણે ગરમ મસાલો ઉમેરી દેવાનો છે વન ટી સ્પૂન જેટલો મિક્સ કરી લઈએ સારી રીતે ત્યારબાદ આપણે ઉમેરવાનો છે આંબલીનો રસ આ તુવેરોમાં આંબલીની ખટાશ ઉમેરીશું પણ તમે લીંબુની ખટાશ પણ ઉમેરી શકો છો મેં અહીંયા આગળ વન ફોર્થ કપ જેટલો આંબલીનો રસ લીધો છે તો આંબલીને પલાળીને જે પાણી હોય તે આપણે લઈ લેવાનું છે તો આની અંદર ઉમેરી દઈશું આનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો લીંબુની જગ્યાએ એકવાર આમલીનો યુઝ કરજો હવે આપણે આંબલીનો રસ ઉમેર્યો છે તો ગળ પણ આપણે ઉમેરીશું એ પણ મેં ગોળ ઉમેર્યો છે વન ફોર્થ કપ જેટલો ગોળ અને આમલી ખટાસ અને મીઠાશ આપે છે એનાથી આ ધુવેર ખૂબ જ ટેસ્ટી લાગે છે મીઠું ઉમેરી દઈએ સ્વાદ પ્રમાણે અને હવે આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે બધું સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે તુવેરોમાંથી પાણી કાઢીને બધી તુવેરો એની અંદર ઉમેરી દેવાની છે મિક્સ કરી લઈએ સારી રીતે પહેલાં અત્યારે હું એક વાડકી જેટલું પાણી ઉમેર્યું છું જે બાપતી વખતે આપણે પાણી યુઝ કર્યું હતું એમાંથી મેં એક કપ જેટલું પાણી લઈ લીધું છે પણ તમારે ઓછું પાણી યુઝ કરવું હોય તો પણ તમે કરી શકો છો હજુ આ ઉકળશે એટલે થોડા ઠીક થશે તો હને આપણે ઢાંકીને દસ મિનિટ જેવું ઉકળવા દેવાનું છે તો એને હું ઢાંકી દઈશ ગેસની આંચ આપણે સ્લો જ રાખીશું દસ મિનિટ થઈ ગઈ છે હવે આપણે ઢાંકણ ખોલી લઈએ તમે જોઈ શકશો ખૂબ જ સરસ રીતે આપણું આ રસાવાળું શાક બનીને તૈયાર થઈ ગયું છે ગેસને બંધ કરી દેવાનો છે ઉપરથી ફ્રેશ કાપેલા દાણા નાખી દીધા છે તો તમે આ શાકને ગરમા ગરમ રોટલા સાથે રોટલી સાથે સર્વ કરી શકો છો ઇવન તમે આ શાકને ભાત સાથે પણ ખાઈ શકો છો પાંચ મિનિટ ઠંડુ થયા પછી એનો રસો એકદમ ઠીક થઈ જશે તો ગેસને બંધ કરી દીધો છે તો પાંચ મિનિટ એને ઢાંકીને પછી આપણે સર્વ કરીશું આપણું આ ટેસ્ટી તુવેરોનું શાક બનીને તૈયાર છે તમે પણ આ રીતે બનાવજો તમે કેવી રીતે બનાવો છો નીચે કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો તમને મારી રેસીપી ગમી હોય તો લાઇક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા આ નવી રીતે આ શાક જરૂરથી બનાવજો મળીશું આપણે એક આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધીને આવજો